હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ગ્રાહકોના નામે લાખો રૂપિયાની લોન લઈને રફુચક્કર થઈ ગયો. અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ગ્રાહકોને નામે લાખો રૂપિયા લોન લઈ રફુચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. બેંકમાંથી નોટિસ આવતા જરૂરિયાત લોન ગ્રાહકો જાણ થઈ હતી. 30,000 ની લોન લેનાર ઈસમોના નામે બેંકમાંથી 1.50 લાખ સુધીની લોન લઈ હપ્તા ના ભરતા કાંડ સામે આવ્યો હતો. નોટિસ ગ્રાહકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ હલ્લા બોલ કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી. કિમની બેંકમાંથી લોન મેળવી લોન ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. શહેર પોલીસે પ્રાથમિક અરજી લઈ તપાસ શરૂ કરી હતી. અમે ગુજરાત હાઉસિંગ લોનમાં રહીએ છીએ. અમને 30,000 લોનની જરૂર છે. અમે 3 રસ્તા પર જઈને લોકોની બ્રાન્ચ છે ત્યાં ગયા હતા. ત્યાંથી અમને એવું કીધું કે તમને 30,000 લોન મળશે. અમે ત્યાં ગયા, ત્યાં અમારી પ્રોસેસ કરીને ઘેર આવીને બી લોનની ઇન્કવાયરી કરી ગયા, તો પણ કશું કીધું નહીં. ને તમને 30 નું લોનનું કીધું ને પછી ઘેર આવ્યા, ઘેર બધું જોઈને ગયા. પછી 3-4 દિવસ પછી અમને કિમ બ્રાન્ચ પર લઈ ગયા. ત્યાં કિમ બ્રાન્ચ પર ગયા પછી તે દિવસ જે દિવસ ત્યાં ગયા તે સાઈન કરી ત્યાં તે દિવસ અમને પૈસા મળી ગયેલા 1,25,000 પૂરા રોકડા. પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી 10 દિવસ પછી અમારા ખાતામાં ખાલી 30,000 રૂપિયા નાખ્યા ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે. અને અમારો હપ્તો છે 2,000 રૂપિયાના. એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે. ને કાલ રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયા ભરવા. અમે કાંઠી ભરવાના છે. આટલો ફ્રોડ અમારી હાથે કરેલો છે. પોલીસને જાણ કરી છે. અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અરજી લખવા માટે. એ લોકો પર બી કેસ કરેલો જ છે ત્યાં ક્રિમ બ્રાન્ચ પરથી. અને અમે બી કેસ કરવા આવ્યા છીએ. અમે આજે ગઈ છે ક્રીમ બ્રાન્ચ પર તો અમારે 10-15 જણ દેખાયા છે કે આટલા બધા છે. પણ વધારે જ જાણ છે. બધાને કાલે જ નોટિસ મળી છે. બધાની લોન છે 1,50,000, 1,50,000, 2 લાખની જ છે. મેં બધાને 30, 40 ને 45,000 આપ્યા છે. પૂરા 50 બી નથી કોઈને આપ્યા. બાકીના બધા પૈસા તો એ લોકો ખાઈ ગયેલા છે. અમને હપ્તા અમે એ લોકોને આપ્યા છે. પણ એ લોકો આગળ અમારા હપ્તા નથી ભર. એ લોકો હપ્તા ખાઈ ગયેલા છે. અમે અમારા લોન હપ્તા રેગ્યુલર આપતા છે. પણ એ લોકો નથી ભરતા. એ જ ખાઈ ગયેલા છે. એ લોકો જ ખાઈ ગયેલા છે. ને એને જે બ્રાન્ચ નોકરી કરે છે ને એનું નામ નથી મને ખબર. એને બી ખબર છે કે અમે મારી સાસુ કે એટલા મફચાના એ અમારી દુકાન પાસે રેગ્યુલર આવે જાય છે. એને ખબર છે કે હું કહીને અમે ધંધો કહીને લોનનો હપ્તો ભરીએ. અને આવી તમારે